સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાત ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગ ખેતરે પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાત ગામોમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગે ખેતરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખેડૂતોને જરૂરી સૂચનો કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટરમાં રવિ સિઝનમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે. આ પાકને 40 દિવસ વધુના સમયમાં હિંમતનગર તાલુકાના 7 જેટલા ગામોમાં પાછોતરા સુકારો રોગ આવ્યો છે, જેને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. સમગ્ર મામલે ખેડૂતોએ બાગાયત વિભાગમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ મદદનીશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હળિયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતરે પહોંચ્યા હતા. સમગ્ર ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો, જ્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તેમ અને તમામ ખેડૂતોને સૂચન કર્યું હતું. જોકે રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં મોટી માત્રામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે બટાકાની સાઈઝ બનવાના સમયે જ સુકારાનો રોગ આવવાને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હળિયોલ, ગઢોડા, આંકોદરા, કાંકરોલ સહિતના 7 ગામોમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે, જ્યાં સુકારાનો રોગ લાગ્યો છે. ત્યારે હાલમાં ખેડૂતોએ પણ પાકમાં વિવિધ દવાઓનો છંટકાવ કર્યો છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. તો બીજી તરફ ખેડૂતોએ આ રોગને લઈને થતા નુકસાન માટે સરકારમાં રજૂઆત થાય અને કોઈ વળતર મળે તેવી માંગ કરી છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર અંદાજે 27,000 હેક્ટર જેટલું થાય છે. મીડિયાના માધ્યમથી અને ખેડૂતોની રજૂઆતો દ્વારા સુકારાના પ્રશ્નની માહિતી મળેલી હતી, જેના આધારે 7 થી 8 ગામો, હિંમતનગર તાલુકાના 7 થી 8 ગામમાં આ પ્રશ્ન જોવા મળેલ છે. એમાં હાલ અમે ગઢોડાની જે સીમમાં આવ્યા ત્યાં પાછોતરા સુકારાની અસર છે. ખેડૂતોને સદર બાબતે આગોતરું શું કરવું એનું અહીંયા માહિતગાર કરવામાં આવ્યા છે. જરૂરી ફૂગનાશકોના દવાના સ્પ્રે લેવાની અને ખાસ બીજી કાળજી રાખવાની કે ભાઈ જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પિયતનું પણ નિયંત્રણ કરવાનું રહેશે આમાં, અને સદર બાબતે ઉચ્ચ અધિકારીના પરામર્શમાં રહી અને આગળ બાગાયત ખાતામાં પણ આગળ રજૂઆત કરવામાં આવશે, જેથી કરીને સરકાર શ્રી સુધી કોઈ આમાં નિર્ણય કરી શકાય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળા બટાકા બી ઓછા નાના હોય તો લેવાની વાત તમને રજૂઆત કરી. જનરલી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર મલ્ટીનેશનલ કંપનીઓના પોતાના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ હોય છે, અને કંપની એ નિયમ પર ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરતી હોય છે. તો જ્યાં પણ પોસિબલ હશે, શક્ય હશે, ખેડૂતના હિતમાં કંપની જોડે પણ ચર્ચા કરવામાં આવશે. કઈ દવા છાંટવાની વાત? જનરલી આમાં કોન્ટેક ફંજીસાઇડ હોય છે, જે મેન્કોઝેબ છે, અને જનરલી સિસ્ટેમેટિક દવા. પ્રથમ તો આપણે કોન્ટેક ફંજીસાઇડમાં જ જવાનું હોય છે, અને જો એ અસરકારક ન હોય તો આપણે સિસ્ટેમેટિક દવા પર જવાનું હોય છે. જીગર પટેલ, મદદનીશ બાગાયતની.